તો હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું યોગેશ ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 12 ની, જે આવનાર બોર્ડ ની પરીક્ષા છે એ બોર્ડ ની પરીક્ષામાં 4 માર્ક્સ વાળો જે સવિસ્તાર વાળા પ્રશ્નો તમને પૂછાવવાના છે એમાં કયા કયા પ્રશ્નો પૂછાવવાની મહત્તમ શક્યતા ધરાવે છે અને મોસ્ટ આઈએમપી પ્રશ્નો, આપણી ભાષામાં આપણે જેને મોસ્ટ આઈએમપી પ્રશ્નો કહીએ છીએ, દરેકે દરેક મોસ્ટ આઈએમપી પ્રશ્નો આજે હું તમને આપવાનો છું અને 100% ગેરંટી થી મિત્રો તમારા બોર્ડ ના પેપરમાં પણ એમાંથી જ કોઈ પ્રશ્ન તમને જોવા મળશે. એટલે ગદ્ય વિભાગ અને પદ્ય વિભાગમાં જે બે બે પ્રશ્નો સવિસ્તારવાળા પૂછવામાં આવે છે એ દરેકે દરેક પ્રશ્ન આજે તમને મળી જવાના છે. હું તમને આ વિડિયોના માધ્યમથી જેટલા પ્રશ્નો દઉં છું એ દરેકે દરેક પ્રશ્ન તમે તૈયાર કરેલો હશે. તો શક્ય છે મિત્રો, પૂરેપૂરી મહત્તમ શક્યતા છે આ વિડિયોમાંથી જ કોઈ પ્રશ્ન છે તમને બોર્ડના પેપરમાં જોવા મળી શકે છે, કારણ કે આપણી ટેક્સ્ટબુકમાંથી જે મહત્તમ પૂછાવાની શક્યતા ધરાવે છે એવા દરેકે દરેક પ્રશ્ન આજે હું તમારી સામે મૂકવાનો છું. આપણે બોર્ડ પરીક્ષા લક્ષી આઈએમપી અનેક વિડીયોની સિરીઝ શરૂ કરી છે. આની પહેલા વ્યાકરણના પણ ઘણા બધા વિડીયો તમને આઈએમપી આપી દીધા છે અને હવે સવિસ્તારવાળા પ્રશ્નો, આના પછી ટૂંક જવાબી પ્રશ્નો, પછી એમસીક્યુ અને હેતુલક્ષી પ્રશ્નો, દરેકે દરેક પ્રશ્નો કે જે પૂછાવવાની મહત્તમ શક્યતા ધરાવે છે એ દરેકે દરેક પ્રશ્ન હું તમારી સામે રજૂ કરવાનો છું. અને આપણી સાથે જે પહેલેથી જોડાયેલા વ્યક્તિઓ છે એને તો આ વસ્તુ એકદમ ઇઝી લાગવાની છે, કારણ કે તમે જો દરેકે દરેક ચેપ્ટર આપણી ચેનલમાંથી શીખેલા હશો, આપણી ચેનલમાંથી જો મિત્રો તમે દરેકે દરેક ચેપ્ટર ભણેલા હશો, તમને ખ્યાલ જ છે ને ભાઈ કે આપણે દરેકે દરેક ચેપ્ટરને ઝીણવટથી સમજાવેલું છે, દરેકે દરેક ચેપ્ટરમાંથી નીકળતું વ્યાકરણ, એમાંથી નીકળતા આઈએમપી પ્રશ્નો, આ બધી જ વાત આપણે જે તે ચેપ્ટર સમજાવતા હોઈએ છીએ ત્યારે વાત કરી દીધેલી હોય છે. એટલે જે લોકોએ આપણા દરેકે દરેક ચેપ્ટરને સમજેલા છે, દરેકે દરેક પ્રકરણને આપણે વિગતવાર ઝીણવટથી સમજાવેલું છે, એ જેણે જોયું હશે એને આ બધા પ્રશ્નોના જવાબ આવડી જશે. અને તમને એનો જવાબ મિત્રો ન આવડે તો એ જે ચેપ્ટરમાંથી એ પ્રશ્ન હશે એ ચેપ્ટરના વિડીયો, આ ચેપ્ટરનો વિડીયો આપણી ચેનલ ઉપર જોઈ લેશો અને એમાંથી નીકળતા જે આઈએમપી પ્રશ્નો છે એની અંદર પણ તમને આ પ્રશ્નો ચોક્કસથી આપેલા જશે. હવે મિત્રો હું તમારી સામે રજૂ કરી રહ્યો છું ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે એવા મોસ્ટ આઈએમપી 4 માર્ક્સ વાળા સવિસ્તાર વાળા પ્રશ્નો. એ પહેલા મિત્રો તમારે આ વિડીયોને લાઈક કરી દેવાનો છે, તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા જ આવેલા હોય, હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કોની રાહ જુઓ છો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે તમારા માટે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે અને ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે આઈએમપી ની સિરીઝ શરૂ થઈ ગઈ છે. હવે અઠવાડિયા 10 દિવસની અંદર તમને દરેકે દરેક વસ્તુ આઈએમપી વસ્તુ જે છે એ તમને ચોક્કસથી મળી જવાની છે. એટલા માટે ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને મિત્રો અન્ય પ્રશ્નોની ચર્ચા આપણે ઇન્સ્ટાગ્રામ ની અંદર, ફેસબુક ની અંદર પણ કરીએ છીએ, એટલા માટે તમે ઇન્સ્ટાગ્રામ ની અંદર અને ફેસબુક ની અંદર યોગી ગુજરાતી ચેનલને ચોક્કસથી ફોલો કરજો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ની અંદર પણ તમારા પર્સનલ જવાબો, તમારા જે પ્રશ્નો હોય છે અને પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવું ઘણું બધું આપણે એની અંદર શેર કરતા હોય છે. જે યુટ્યુબમાં મૂકવું શક્ય ના હોય એને આપણે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના માધ્યમથી હું વિદ્યાર્થી સુધી પહોંચાડતો હોઉં છું. તો ચોક્કસથી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની અંદર પણ યોગી ગુજરાતી ચેનલને તમે ફોલો કરતા જજો. હવે તમારા માટે રજૂ થઈ રહ્યા છે 4 માર્ક્સ વાળા જે આઈએમપી પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાવવાની મહત્તમ શક્યતા ધરાવે છે એવા તમામ પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરવાની છે. એ પહેલા તમને માહિતી આપી દઉં કે આ 4 માર્ક્સના પ્રશ્નો તમે કઈ રીતે લખો અને 4 માંથી 4 પૂરેપૂરા તમે લઈ શકો એના વિશેનો બહુ ઝીણવટનો વિડીયો તમને આપેલો છે, જે તમને ઉપર આઈ બટનમાં એની લિંક મળી જશે અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એની લિંક આપેલી છે. આપણા વિડીયોની અંદર જોઈને ધોરણ 12 માટેના આઈએમપી વિડીયોમાં પ્લેલિસ્ટમાં જઈને ધોરણ 12ના આઈએમપી વિડીયો જે છે એ દરેકે દરેક વિડીયોનો મિત્રો અભ્યાસ કરજો. ચોક્કસથી તમને એમાંથી ઘણું બધું જાણવા મળશે અને ગુજરાતીની અંદર પણ તમે સારામાં સારું રિઝલ્ટ, એટલે કે 95 થી વધારે માર્ક્સ આપણે ગુજરાતીમાં કવર કરી શકીએ એવું મારું લક્ષ્ય છે અને એ લક્ષ્ય હું આ વર્ષે તો ચોક્કસથી પાર પાડવાનો છું. તો મિત્રો હવે આપણે એક પછી એક પ્રશ્નોની ચર્ચા કરીએ. હું તમારી સામે આ પ્રશ્નો મૂકું છું, તમારે જો એનો જવાબ તમને ન આવડતો હોય અને તમારે એનો જવાબ જોતો હોય તો આપણી ચેનલ ઉપર જે તે ચેપ્ટરમાંથી એ પ્રશ્ન હોય એ ચેપ્ટરના પ્રશ્નો તમે ખોલશો, એટલે આપણે દરેકે દરેક ચેપ્ટરના આઈએમપી પ્રશ્નો જવાબ સાથે મિત્રો મૂકેલા છે, એટલા માટે ચોક્કસથી એનો તમે અભ્યાસ કરજો. હવે તમારા માટે રજૂ થઈ રહ્યા છે બોર્ડ પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નો. સૌથી પહેલા આપણે પદ્ય વિભાગમાં પૂછાઈ શકે એવા પ્રશ્નોની વાત કરીએ. પહેલો પ્રશ્ન છે ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ, ઉર્મિલા કાવ્યનો આ પ્રશ્ન છે, ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બીજો પ્રશ્ન, દેવોએ નળ અને દમયંતીને પ્રસન્ન થઈને કયા કયા વરદાન આપ્યા. ત્રીજો પ્રશ્ન, લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે. ચોથો પ્રશ્ન, પથ્થર થર થર ધ્રુજે કાવ્યના શીર્ષકની યથાર્થતા ચર્ચો. ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, પૂછાઈ શકે એવો અને કોઈ પણ એક
અને કોઈ પણ એક પ્રશ્ન તો એવો નીકળશે શીર્ષકની યથાર્થતા વાળો. ત્યાર પછીનો પ્રશ્ન છે પાંચમો પ્રશ્ન, બાનો વર્તમાન અને બાનો ભૂતકાળ બા એકલા જીવે કવિતાના આધારે સમજાવો. એના પછીનો પ્રશ્ન છે અખિલ બ્રહ્માંડમાં પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને શી રીતે સમજાવે છે. આ કાવ્ય ખાસ મિત્રો જોઈ લેજો. ત્યાર પછીનો પ્રશ્ન છે પથ્થર થર થર ધ્રુજે કાવ્યનો સાર લખો. ત્યાર પછીનો છેલ્લો પ્રશ્ન પદ્ય વિભાગમાં પૂછાઈ શકે એવો છે શ્યામ રંગ સમીપે નો આસ્વાદ કરાવો. આ આઠ પ્રશ્નો છે, આમાંથી જ કોઈ પ્રશ્ન છે એ પદ્ય વિભાગમાં ધોરણ 12ના બોર્ડ પરીક્ષામાં તમને મિત્રો ચોક્કસથી જોવા મળશે. તો આ હતા પદ્ય વિભાગમાં પૂછાઈ શકે એવા પ્રશ્નો. ત્યાર પછી હવે ગદ્ય વિભાગ તરફ આગળ જઈએ. ગદ્ય વિભાગમાં પૂછાઈ શકે એવા પ્રશ્નો છે, પહેલો પ્રશ્ન છે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના અંતની ચર્ચા કરો. મોસ્ટ આઈએમપી વારંવાર પૂછાતો અને હજુ પણ પૂછાઈ શકે એવો આ પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે ખીજડીએ ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો. ત્રીજો પ્રશ્ન સેલ્વી પંકજમનું ચરિત્ર ચિત્રણ કરો. સેલ્વી પંકજમ પાત્રને આપણે સમજાવવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ખીજડીએ ટેકરે પાઠના આધારે ભોજાનું મનોમંથન દર્શાવો. આ ભોજાનું જે મનોમંથન છે ને એ વિચાર વિકાસ માટે પણ આઈએમપી છે અને હવે ટૂંક જ સમયમાં આપણે વિચાર વિકાસ માટે પણ આઈએમપી પેરેગ્રાફો દેવાના છીએ. મિત્રો આ પ્રશ્નોના ચાર ચાર માર્ક્સ હોય છે, એટલા માટે દરેકે દરેક પ્રશ્ન વ્યવસ્થિત રીતે લખજો. કઈ રીતે પ્રશ્ન લખવો, મોટા પ્રશ્નોમાં કઈ રીતે તમે જવાબ લખો, કોઈ પણ ગાઈડબુકની કોપી કરતા નહીં પૂરા માર્ક્સ નહીં મળે, આપણે એની પદ્ધતિ સમજાવેલી છે. કઈ રીતે પૂરા માર્ક્સ જોતા હોય તો તમે કઈ રીતે એનો જવાબ લખવો એનો વિડીયો આપણે ખાસ જોઈ લેવાનો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે પંકજમની હકીકત જાણ્યા પછી નાયકે કયું મનોમંથન અનુભવ્યું. સેલ્વી પંકજમની નાયકે હકીકત જાણવી, સેલ્વી પંકજમની નાયક હકીકત જાણે છે અને પછી એના મનમાં જે મનોમંથન ઊભું થાય છે એના વિશે આપણે વિસ્તૃત લખાણ કરવું પડશે અહીંયા. ત્યાર પછીનો પ્રશ્ન છે ઉછીનું માગનાર શીર્ષકની યથાર્થતા ચર્ચો. અને ત્યાર પછીનો પ્રશ્ન છે શરત વાર્તાના શીર્ષકની યથાર્થતા ચર્ચો. તો આ પ્રશ્નો હતા ગદ્ય વિભાગમાં પૂછાઈ શકે એવા બોર્ડ પરીક્ષા લક્ષી મહત્તમ મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો મિત્રો આ વિડીયોના માધ્યમથી આપણે પદ્ય અને ગદ્ય બંને વિભાગમાં જે ચાર માર્ક્સવાળા પ્રશ્નો પૂછાવવાની મહત્તમ શક્યતા ધરાવે છે એ દરેકે દરેક પ્રશ્નો જાણ્યો છે, એનો જવાબ તમને મળી જશે. ન મળે તો આપણી ચેનલ ઉપર મૂકેલા છે એ ચેપ્ટરના જે પ્રશ્નો આપેલા છે એમાં આપણે જવાબ પણ મૂકેલા છે. તમે એ જવાબનો અભ્યાસ કરજો, વાંચજો, પણ તમારે લખવા ટાઈમે એની કોપી કરવાની નથી. તમારે તમારી રીતે તમારા મૌલિક શબ્દોમાં જવાબ દેવાનો છે. પદ્ધતિ ચાર માર્ક્સના પ્રશ્નોમાં ખાલી લખાણના માર્ક્સ નથી મળતા, તમે કઈ રીતે તમારો જવાબ રજૂ કરો છો, ખાલી માહિતીના માર્ક્સ નથી મળતા, તમે કઈ રીતે રજૂ કરો છો પ્રશ્ન એના પણ ભારોભાર માર્ક્સ હોય છે અને આપણે એ સમજાવેલું છે. ખાસ મિત્રો હું તમને વિનંતી કરું છું કે ચાર માર્ક્સના પ્રશ્નોના જવાબ તમે બોર્ડ પેપરમાં લખો એ પહેલા એ ચાર માર્ક્સના મોટા પ્રશ્નોનો જવાબ કઈ રીતે લખવો એનો વિડીયો આપણી ચેનલ પર જોઈ લેજો. ચોક્કસ મિત્રો ચારમાંથી ચાર માર્ક્સ તમે એ પદ્ધતિસરનો તમે જવાબ લખશો તો તમને મિત્રો ચારમાંથી ચાર માર્ક્સ પૂરેપૂરા મળશે. મિત્રો અત્યારે આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ, તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેનાથી એ પણ આ બધા પ્રશ્નોના જવાબ તૈયાર કરી લે અને એની પણ આપણે સારી એવી મદદ કરી શકીએ. તો તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો ચેનલને મિત્રો તમે સબસ્ક્રાઇબ કરી જ લેશો એની મને આશા છે. તો હવે મિત્રો અત્યારે આપણે વિડીયોને પૂર્ણ કરીએ છીએ, ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને આપો રજા, આવજો, જય શ્રી કૃષ્ણ.